સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં કતારગામ દરવાજા ખાતે વાહનોમાં તોડફોડ કરી વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 8 તારીખના રોજ વરિયાવી બજારની મેઘવાળ કોલોનીમાં એક બનાવ બન્યો હતો, જેમાં રિક્ષામાં આવેલા 6 બાળકોએ ભેગા મળી ગણપતિ પંડાલ પર પથ્થર ફેંકીને નાસી ગયા હતા. આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું અને જોતજોતામાં હજારો લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. લાલગેટ પોલીસે 6 ટાબરિયાઓને પકડી લીધા હતા અને સૈયદપુરા પોલીસ ચોકીમાં પૂરી દીધા હતા, જેના કારણે લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો અને સામસામા પથ્થરમારા શરૂ થઈ ગયા હતા. પોલીસે અનેકવાર ટોળાને વિખેરી નાખવા માટે ચેતવણી આપી હતી, પણ ટોળાએ પોલીસની ચેતવણીને અવગણી હતી અને આ પથ્થરમારાની ઘટના બાદ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે કેટલાક લોકોની રાતે જ અટકાયત કરી લીધી હતી, પરંતુ મોડી રાતના સમયે એક ટોળાએ કતારગામ દરવાજા જિલ્લાની બ્રિજના કતારગામના છેડે પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી તેને સળગાવી દીધા હતા. આ કેસમાં લાલગેટ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં ચોકબજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ કુબેરનગર ખાતેથી દિનેશ રણછોડ ઠાકોર, ચાઇનીઝની લારી ચલાવતા જયેશ દિલીપ પટેલ અને દેબાશીષ આનંદ ઘોષની ધરપકડ કરી છે. પોલીસે 200 જણાના ટોળા સામે ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વાહનો સળગાવવાના ગુનામાં આ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા, જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં 170-180 જણાનો અજાણ્યા ટોળાએ 5-1 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી 1 રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે. બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે. આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે. અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે. એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશ્યથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે. રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવાની. આ મોબ હતું, 70-80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી, એના આધારે લાલગેટ પોલીસે લોકોની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.